અરવલ્લીના ધનસુરા ગ્રામ પંચાયત અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમે ધનસુરા શહેરમાં જાહેર માર્ગો પર થૂંકીને ગંદકી કરનારા 7 જેટલા શખ્સ સામે કડક કાર્યવાહી કરી દરેક પાસેથી રૂપિયા 500 નો દંડ વસૂલ કર્યો છે. સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના મહાબીમારીનો આતંક ફેલાઈ રહ્યો છે ત્યારે સરકારશ્રીના આદેશ અનુસાર ધનસુરા ગ્રામ પંચાયત દ્વારા બજાર સદંતર બંધ કરાવી દેવામાં આવેલ છે. ઠંડા પીણા તેમજ લારીઓ બિલકુલ બંધ કરાવી દેવામાં આવેલ છે. તેમજ ધનસુરા ગ્રામ પંચાયતની વિવિધ ટીમો બજારમાં ફરી રહી છે. જાહેર થૂંકવા ઉપર પ્રતિબંધ મૂકેલો છે. તેમજ જાહેર થૂંકનાર ઈસમો ઉપર 500 રૂપિયા દંડ ફટકારવામાં આવી રહ્યો છે. તથા આ મહામારીથી બચવા અને તેનો સામનો કરવા માટે લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, વારંવાર હાથ ધોવા તેમજ સેનિટાઈઝરનો ઉપયોગ કરવા અને શક્ય હોય ત્યાં સુધી અગત્યના કામ સિવાય ઘરની બહાર ન નીકળવા ધનસુરા ગ્રામ પંચાયત દ્વારા લોકોને સમજૂત કરવામાં આવી રહ્યા છે. તેમજ ધનસુરા ગ્રામ પંચાયતની ટીમ દ્વારા ધનસુરાના વિવિધ ભાગોમાં સફાઈ ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવી છે તથા વિવિધ વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર વિશ્વ જ્યારે આજે કોરોના વાયરસની બીમારીનો સામનો કરી રહ્યું છે ત્યારે આપણા અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં પણ આ બાબતે સાવચેતીના પગલાં રૂપે વહીવટીતંત્ર દ્વારા સકારાત્મક પગલાં લેવામાં આવ્યા છે. આ બાબતે જનતાનો સહકાર પણ મળવો ખૂબ જ આવશ્યક છે. આપણું ભવિષ્ય આપણા હાથમાં છે, માટે આપણે સૌ સાથે મળીને આ બીમારીનો સામનો કરીએ તે ખૂબ જ આવશ્યક છે. ધનસુરા ગ્રામ પંચાયત દ્વારા જાહેરમાં થૂંકનાર લોકોને સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવીને એક નમૂનો પૂરો પાડ્યો છે. આ જ રીતે અન્ય ગ્રામ પંચાયતો દ્વારા પણ જાહેરમાં કોઈ થૂંકતા વ્યક્તિ દેખાય તો એમને પણ દંડ કરવાની કાર્યવાહી કરવામાં આવે અને સમાજમાં એક ઉદાહરણ પૂરું પાડવામાં આવે કે આપણે સૌ આ મહામારી સામે લડવા માટે તૈયાર રહીએ અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આપણે બધા જરૂરી સાવચેતીના પગલાં અવશ્ય લઈએ.